નમસ્તે દર્શક મિત્રો મારું નામ અનિશા સમા છે દૂરદર્શનના આ યુવા પ્રતિભા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આજુબાજુ ઘણા લોકોને આપણે મળતા હોઈએ છીએ અને તે લોકોમાં ઘણી ટાઈપની પ્રતિભાઓ છુપાયેલી હોય છે પણ તે પ્રતિભાનો આઈડિયા આપણને હોતો નથી પણ આજે હું આ દૂરદર્શનના માધ્યમથી આ યુવા પ્રતિભા હું તમારી સમક્ષ રજૂ કરાવવા જઈ રહી છું અને આ જે યુવા પ્રતિભા છે તેમનું નામ છે પ્રિયાબા જાડેજા તેમને ખૂબ જ લોકવાર્તાનો શોખ છે જો હું તમને એક વાત કરું તો આપણે એવા ઘણા લોકો છે કે જેને સાહિત્યપ્રેમી છે જેમને સાહિત્યના પુસ્તકો વાંચવા ખૂબ જ ગમે છે પણ તે સાહિત્યને સાંભળવી એ ખૂબ જ અલગ પ્રકારનો લાવો છે જ્યારે આપણે કોઈ પણ પ્રકારની લોકવાર્તા સાંભળીએ સાહિત્યને સાંભળીએ તો ત્યારે એવું લાગે છે કે એ આપણે લોકવાર્તાની પાત્રમાં છીએ અને એ લોકવાર્તા આપણે જીવી રહ્યા છે તો તેવી જ લોકવાર્તા સાંભળવાનો જે લાવો છે એ ખૂબ જ અલગ હોય છે અને તેવી જ લોકવાર્તા કરવાનો શોખ પ્રિયાબા જાડેજાને છે તો પ્રિયાબા જાડેજા તમારું આ કાર્યક્રમમાં ખૂબ જ હાર્દિક સ્વાગત છે ધન્યવાદ તો મને તમે એ જણાવશો કે તમને આ જે લોકવાર્તાનો શોખ છે એ કેવી રીતના જાગ્યો અને એની પ્રેરણા તમને કોને આપી હજી જય મા મોગલ જય માતાજી મારું નામ પ્રિયાબા જાડેજા હું શ્રી સ્વામિનારાયણ માધ્યમિક શાળા ધોરણ બાર આર્ટ્સમાં અભ્યાસ કરું છું અને લોકવાર્તાનો શોખ મને બાળપણથી જ હતો હું બાળપણથી જ સાહિત્ય પ્રેમી છું તો આવા અનેક પુસ્તકો મેં વાંચેલા છે જેમાં લોક લોકકલા હોય લોકસાહિત્ય હોય અને સાહિત્ય રસથી ભરપૂર એમાં આલેખન થયું હોય અને એમ તો મેં ઘણા પુસ્તકો વાંચેલા છે પરંતુ સોરઠની રસધાર એ મારું પસંદગી પાત્ર પુસ્તક છે અને ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક એમાંથી મેં આ લોકવાર્તાની પસંદગી કરેલી છે તો તમે જેમ વાત કરી કે તમે બાળપણથી તે આ લોકવાર્તામાં સાહિત્ય પ્રેમી છો તો તમે મને એ જણાવશો કે જે તમારું બાળપણ છે એ સાહિત્ય પ્રેમી લોકોની વચ્ચે ઉછેર્યું છે કે કેવું તમારું બાળપણ રહ્યું છે સાધારણ બાળકોનો જેવી રીતે ઉછેર થાય છે એવી જ રીતે મારો પણ ઉછેર થયો છે અને હું જ્યારે છ મહિનાની હતી ત્યારે સંજોગો વસાત મારા મધરનું ડેથ થઈ ગયું અને ત્યારથી જ મારા મામા અને મારા નાનીમાએ મને પોતાના ઘરે લઈ આવ્યા અને એમણે મને પરિસ્થિતિ સાધારણ હોવા છતાં પણ એમણે મને રાજકુમારીની જેમ ઉછેરી એમ કહી શકાય આજે મને ગર્વ છે કે હું ભગવાન કૃષ્ણની સાથે મારી જાતને સરખાવી શકું છું જેવી રીતે કૃષ્ણ ભગવાનને બે માતા હતા એવી જ રીતે મારી પાસે પણ આજે બે માતા છે અને દેવકી માતાએ તો કૃષ્ણ ભગવાનને જન્મ આપ્યો હતો પરંતુ યશોદા માએ જેમ એમનો ઉછેર કર્યો છે એવી જ રીતે મારો ઉછેર પણ એવી જ રીતે યશોદા મા તરીકે મારા મમ્મીના મમ્મી એટલે કે મારા નાની માએ કર્યો છે અને મારા સાચા માવતર મારા મામા મામી એમનો પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે એમણે મને આવી મોટી કરી અને આટલી બધી આગળ વધારી તો જેમ તમે વાત કરી કે તમને લોકવાર્તાનો ખૂબ જ શોખ છે તો તમે એમાં એક પણ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે ખરા અને એમાં તમે કઈ રીતના તૈયારી કરેલી છે કઈ ટાઈપના અચિવમેન્ટ્સ તમે મેળવેલા છે એના વિશે મને થોડીક માહિતી આપશો લોકવાર્તામાં અમારી શાળામાંથી જ તે મેં પાર્ટિસિપેટ કરેલું અને કલા મહાકુંભની અંદર મેં પાર્ટિસિપેટ કર્યું હતું અમારા માર્ગદર્શક શ્રી સંજયભાઈ સુતરિયાનો ખૂબ ખૂબ આભાર હું માનીશ કારણ કે એમણે મારી પાછળ જે મહેનત કરી છે અને આજે એમની જ મહેનત રંગ લાવી છે અને એમણે હર હર હરરોજ મારા મારી પાછળ લોકવાર્તાઓના ઘણા બધા કાર્યક્રમો ગોઠવેલા અને એમાં એમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે તો તમે જેમ વાત કરી કે જે તમારા સ્કૂલના શિક્ષકો છે એને તમને ખૂબ જ પ્રોત્સાહન કર્યું છે તો તમે મને એ જણાવશો કે તમે કઈ ટાઈપની કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે તમારું સ્થાન એમાં કઈ ટાઈપનું આવેલું છે આઝાદી કા અમૃત મહોત્સવ પંચોતેર વર્ષ જ્યારે પૂર્ણ થયા છે આઝાદીને ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવનો પર્વ જે પાવન પર્વ કહેવાય એવો ચાલુ હતો અને એમાં જ લોકવાર્તાની અંદર મેં પાર્ટિસિપેટ કરેલું અને મારા માર્ગદર્શક એવા સંજયભાઈ સુતરિયા કલ્પનાબા ઝાલા અને અમારી શાળાના પ્રિન્સિપલ શ્રી લાજીભાઈ કોરોડિયાએ ખૂબ જ ભોગ દીધો અને મને ઉત્સાહભેર એમાં ભાગ લેવાનો એમણે ઉમળકો જગાવ્યો અને એમાં મેં ઉત્સાહભેર ભાગ પણ લીધો અને દરેક દરેક સ્થાનમાં મેં પ્રથમ સ્થાન મેળવ્યું તો તમે જેવી રીતના વાત કરી કે બધી જ કોમ્પિટિશનમાં તમારું પ્રથમ સ્થાન આવ્યું હતું તો તમે મને એ જણાવશો કે એની માટે તમે તૈયારી કેવી રીતના કરી હતી જ્યારે તે કોમ્પિટિશનમાં તમે ગયા હતા તો તમે નર્વસ હતા અને તમે કેવી રીતના તમારી જાત ઉપર કંટ્રોલ લાવી અને તમારી જે નર્વસનેસ છે એને કંટ્રોલ કરી અને તમે એમાં કઈ રીતના પર્ફોમન્સ આપ્યું હતું સૌ વાર તો જ્યારે લોકવાર્તાની રજૂઆત મેં સૌથી પહેલાં કરી શાળા લેવલે ત્યારે હું થોડી નર્વસ હતી પણ મને એટલો બધો ડર નહોતો કારણ કે મારી જ શાળા હતી અને મારી જ શાળાના બધા વિદ્યાર્થીઓ બધા સ્ટુડન્ટ્સ હતા મારા જ ટીચરો હતા એટલે બહુ કંઈ વાંધો આવેલો નહીં અને મારા પોતાના જ જે ટીચરો છે એણે મને ખૂબ જ કોન્ફિડન્ટ કરી હતી કે કંઈ જ વાંધો નહીં જે થાય એ બેસ્ટ જ થશે તમે જે મહેનત કરી છે અને મારા ટીચરોએ ખૂબ જ મારી પાછળ મહેનત કરી છે મારી પાછળ પુસ્તકોમાંથી લોકવાર્તાઓ ગોતી લોકવાર્તાઓના વિડીયોઝ સંભળાવ્યા પોતે ખુદ લોક એક કલાકાર તરીકે જેવી રીતે હોય એવી રીતે મારી સમક્ષ લોકવાર્તા રજૂ કરી ક્યાં કઈ મિસ્ટેક થાય છે ક્યાં કયું ઉમેરવાની જરૂર છે ક્યાં કયું ઘટાડવાની જરૂર છે એના માટે અમારા માર્ગદર્શક સંજયભાઈ સુતરિયાનો ખૂબ જ મોટો ફાળો છે અચ્છા તો તમે જેવી રીતના વાત કરી કે તમે એક સાહિત્ય પ્રેમી પણ છો તો તમે મને એ જણાવશો કે સાહિત્યનું કયું એવું પુસ્તક છે કે જે તમને વધુ પ્રેરણા આપે છે સાહિત્યના ઘણા વાંચેલા છે અને મને વાંચવાનો પણ ખૂબ જ શોખ છે પરંતુ એમાંથી એવા આપણા ગુજરાતના કવિવર શ્રી ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક સોરઠની રસધાર એમાંથી મેં આ લોકવાર્તા કરેલી છે જેવી રીતના તમને વાત કરી કે જે ઝવેરચંદ મેઘાણી છે કે જે ખૂબ જ પ્રખ્યાત કવિ હતા અને તેમાંથી તમે આવી રીતના વાર્તાઓ પસંદ કરો છો તો જ્યારે તમે લોકવાર્તાઓ કરો છો તો તમે મને એ જણાવશો કે એ લોકવાર્તાઓમાંથી તમે ઘણા મહારાજાઓ વિશે વાત કરતા હોય છે તો એવા કયા મહારાજા છે કે જેની ગાથા તમને ખૂબ જ પસંદ આવેલી છે જુનાગઢના જુનાગઢના રાજવી

પ્રજા વાત્સલ્ય રાજા જે કૃષ્ણકુમારસિંહજી છે એની ખૂબ જ મોટી કહેવાય એવી રીતના ફેન છું જેવી રીતના સીજીની તમે વાત કરી તો કૃષ્ણકુમારસિંહજીના નામ ઉપર બ્રાઝિલ જેવા સ્ટેટમાં બ્રાઝિલ જેવા મોટા રાજ્યમાં એક એમનું આખું પૂતળું કરવામાં આવેલું છે એમના નામની એક સ્ટ્રીટ પણ આખી જે છે એ સીજીના નામે કરવામાં આવેલી છે તેથી જ તેમને પ્રજા વાત્સલ્ય રાજા તરીકે ઓળખવામાં આવે છે તો તમે જ્યારે આવી લોકવાર્તાઓ કરતા હો છો તો ત્યારે ઓડિયન્સ તરફથી તમને કેવો પ્રતિભાવ મળતો હોય છે જ્યારે પણ હું કાંઈ પણ અટકું છું જોકે એવું તો નથી જ બન્યું કારણ કે મારા ટીચરોનો અને માર્ગદર્શકનો ખૂબ જ સપોર્ટ હોય છે અને એ લોકોએ મને તૈયારી જેવી કરાવી હોય છે પરંતુ ઓડિયન્સ ખૂબ જ મને શાંતિપૂર્વક હૃદયપૂર્વક નિહાળે છે અને સાંભળે છે તો શ્રોતાગણનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તમારું આગળનું ભવિષ્ય છે એ તમે કઈ રીતના જોઈ શકો છો કે તમારે આગળ જઈને તમારે શું બનવું છે મારે લોક કલાકાર જ બનવું છે અને મારી નાનપણથી ઈચ્છા છે કે હું સાહિત્યમાં આગળ અને લોક કલાકાર બનવું છે તો તમે મને એ જણાવશો થોડુંક તમારો અભ્યાસ અને તમારો શોખ છે એ તમે કેવી રીતના સાથે સાથ હેન્ડલ કરી રહ્યા છો અભ્યાસની સાથે તમારી શાળામાં ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓ થાય છે અને એમાં જ પણ ભાગ લઈ લઈને અને હું આ મારી મારા શોખને અને મારી આવડતને હું ઉજાગર કરું છું પ્રિયાબા તમે અમારા કાર્યક્રમમાં આજે આવ્યા અમને ખૂબ જ આનંદ થયો કે એવા પ્રતિભા કે જે ખૂબ જ કે જેમનું બાળપણ ખૂબ જ સાધારણ રહ્યું છે પણ છતાં પણ તેમના પરિવારજનોના પ્રોત્સાહનથી તેઓ ખૂબ જ આગળ વધ્યા છે પોતાની જે કલા છે એ એમને બહાર લાવી છે અને અમે આશા રાખીએ છીએ કે તમે તમારી જે કલા છે એને ખૂબ જ સાચવીને રાખો અને આગળ વધતા રહો એવી અમે આશા રાખીએ છીએ ધન્યવાદ તો જેવી રીતના તમે વાત કરી કે લોકવાર્તા કરવાનો તમને ખૂબ જ શોખ છે તો એક એવી જ લોકવાર્તા તમે અમારા દર્શક મિત્રોને સંભળાવશો હાજી જરૂર તો ચાલો સંભળાવી દઉં ભાવનગરના મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજી તેમજ ખમીરવંતા બનતા જોગીદાસ ખુમાણની લોકવાર્તા જય માતાજી જય મા મોગલ દર્શક મિત્રો આજે હું આપ સૌની સમક્ષ દાતારી અને સુરવીરતાના દર્શન કરાવતા ગોહિલવાડ ધણી એટલે કે અઢારસો એ પાદર અર્પણ કરી દેનાર તેમજ ખમીરવંતા બહારવટિયાની એક લોક વાર્તા રજૂ કરું છું કાયા રે જેની કુમડી અને પડછંદ જેના પ્રાણ નરપટા ધર નિપજાવતી આ તો સોરઠ મારી રતનની ખાણ આ તો સોરઠ મારી રતનની ખાણ પણ સવંત 1875 એ અને ફરહરિયા ફરગાણ ઘર હોરઠ જોગો ધણી અને ખોબલ ધલ ખુમાણ જોગા જન્મનો થાત જો ધણમુલા હા ગલ ઘરે

ડુંગરની ગિરમાળમાં બેઠો છે ગોહિલ વાડની આ વાત છે 18 પાદરના ધણીની જેણે નિંદર ઝેર કરી નાખી છે એના એક બે નાના નાના પ્રસંગો મેઘાણીએ બહુ સારું વર્ણન કર્યું છે આ મૂલ્ય છે મારે તમને કહેવું છે છી પર ઉપર બેઠા છે ભાણ ખુમાણ અને જોગીદાસ ખુમાણ ત્રણ ત્રણ દિવસ થયા ચાર ચાર દિવસ થયા જેણે ખાધું નથી દીકરી ભાત લઈને નીકળી

કે હું તો મારા પિતાનું ભાત દેવા જાઉં છું ને હમણાં બીજો રોટલો ઘડીને દઈ આવીશ જમી લ્યો ના ના નથી ખાવું કેમ શું કામ ના પાડો છો કે દીકરી અમારો સમય અટાણે બરાબર નથી જોગીદાસ બોલે હો કાલ સવારે આ વગડા માને ગામમાં વાતુ મંડે થાવા કે જોગીદાસ કુમાણ તો હવે દીકરીઓના ભાત લૂંટી લૂંટીને ખાય છે સમય બરાબર નથી અમારો સમય બરાબર નથી સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન અને એને હજી એક બે દી થયા હશે ત્યાં રઘડા નામના માણસે અવર્તના કાઠીએ આવીને એટલું કીધું જોગીદાસ હ આકણે મધને માખું વિનાનું છે ઓ શું છે કે નાની બાબેન અઢારે પાદરના અર્ધાંગના મહારાણી ભાવનગરના દડવે દર્શન કરવા જાય દાદભા અને નાનભા બે કુંવર ખોડામાં બેઠા છે જોગીદાસ આજે બેનું પૂરું કરી નાખ તો તારું વેર વળી રહે હો અને એ વખતનો બારવટીઓ જવાબ આપે છે મિત્રો કે રઘડા વેર તો મારે ભાવનગર મહારાજની આરે છે નાની બા બેન તો મારી બેન કહેવાય અને ખોડામાં રમતા દાદભાને નાનભા તો મારા ભાણિયા કહેવાય અને જો ભાણે જ ને મારું તો તો રવ રવ નરકમાં જાઉં રઘડા મારાથી આ કોઈ દી થાય નહીં કે તો તું ભોગાય ને ડુંગરમાં રખડ અમે પૂરું કરશું તો તને હું વેલડા પાસે જવા દઉં અને કહેવાય છે કે મારી અને તગડી મીકો સાહેબ વેલડા પાસે અને નાની બાન વેલડામાં જ ખબર પડી ગઈ કે જોગીદાસ કુમાન આવ્યા છે થાર 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 છે ધ્રુજવા અને ઈજ જ ઘડીએ માણસે આવીને કીધું જોગીદાસભાઈએ કેવરાયું છે બેન કે દડવા જવું છે કે સિંહોર જવું છે સિહોર તેથી ભાવનગરનું રાજ હતું કે મારે જોગીદાસભાઈને કહો હવે દડવા નથી જવું મને સિંહોર મૂકી જાય સાથીદારોને કીધું હવે ફરતા વળી જાજો વેલડાની પાસે હવે ચકલું ન ફરકવું જોઈએ હું મારું ઘોડું લઈને આગળ હાલું છું સાથીદારો વળી ગયા ફરતા વાહે વેલડું હાયલું આવે છે આગળ જોગીદાસ ખુમાણ અને વેલડું હાયલું જાય છે પણ કહેવાય છે ને કે જેની ફોરમ ફટકેલી હોય એને એકવાર વાર ચૂલે ચડવું પડે સત્યની કસોટી છે ને ઝવેરી બજારમાં કોઈથી બોર્ડ ન મર્યા હોય કે છ મહિનાની ગેરંટી કાઢું નહીં પડે ઈ તો બધું જ્યાં નકલી વેચાતું હોય ને હોય સાહેબ બાકી હોનું ઈ તો હોનું જ હોય બાપ એની કસોટી હોય અને કસોટી આવી બારવટિયાની સાહેબ અને એવી આવી કે કુંવર મંડ્યો કજ્યો કરવા જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહું મારે માં મહારાણી એને સમજાવે બેટા ઘોડા પરથી પડી જવાય ના માં મારે ઘોડા ઉપર બેહું છે દીકરો સમજે નહીં કુંવર સમજે નહીં માં એને સમજાવે અને અંતે વહેલણું ઊભું રાખી અને માણસને કેવું પડ્યું કે જોગીદાસભાઈને કહો દાદભાને ઘોડા ઉપર બેવું છે માણસે જઈ અને કીધું જોગીદાસભાઈ કુંવર કજીઓ કરે છે અને એને તમારા ઘોડા ઉપર બેવું છે આજે આ સમજી લેજો સાહેબ આ અઢાર કાદરના ધણી સામે જેણે વેર બાંધ્યું છે એ આ પરવાટીયાની વાત તમારી સામે કરું છું એમ દાદભાને બેહું તો કે હા નંદભાઈ સાથે છે તો કે હા બેને લઈ આવો બેને તેડી આવો ભાવનગરના બગીચાના ફૂલડાની મારે સુગંધ લેવી છે લઈ આવો બેને અને એમ કહેવાય કે ભાવનગર મહારાણીએ બે કુવરને હોપી દીધા છે સાહેબ અને ઘોડામાં બેહાડી અને વર્તેજના વન દેખાણા એટલે ઘોડીને લઈને બાજુમાં તારવી અને માણસને એટલું કીધું કે બે કુવરને હવે આવો વર્તેજના વન આવી ગયા છે હવે આઈથી મારી સરહદ પૂરી થાય છે બેનને નારાયણ કહેજો ભાવનગર શિહોર પધારો તો બાપુને જય માતાજી કહેજો અને બેનને એટલું કહેજો કે જોગીદાસભાઈ અહીંથી પાછા વળે છે અને તાતા બે કુવરડા એવા હળિયું કાટતા સાહેબ અને બેને જોઈ અને અઢારે પાદરની ધણિયાણી એમ કહેશે વાહ ખાનદાની ખુમાણ તારી ખાનદાની વાહ બારવટિયા તારી ખાનદાની શું એ કલ્પના તો કરો તમે સાહેબ વર્ષો પછી વાતું કરતા જો અહીંયામાં રોમાણ થતું હોય તો એ વખતે એ માને કેટલો હરખ થયો હશે બેને તેડી અને ચુમ્યું લઈ અને ત્યાં તો આવેલ માણસે વાત કરી કે જોગીદાસ ભાઈ અહીંથી પાછા વળે છે તો કે નહીં કયો એમને પાછા ન વળે મારી હારે સિંહોર પધારે ભાવનગર મહારાજને હું સમજાવું કે હવે સાવર જોઈ કે કુંડલાઈ તમારે નક્કી કરવાનું છે તમારું બારવટું પાર પાડું જાઓ જોગીદાસ ભાઈને પાછા વળો માણસે જઈને કીધું જોગીદાસ ભાઈ પણ ઘોડલી આમ ડુંગરમાં નીકળી ગઈ છે સાહેબ વાહે જઈ અને ઘોડસવારે હાથ પાડીને ઉભા રાખીને કીધું જોગીદાસભાઈ એ જોગીદાસભાઈ મહારાણી તમને બોલાવે છે મહારાણી નાની બા બેન કયો કે ગરીબ ભાઈ હોય ડુંગરમાં રખડતો હોય કદાચ કાપડું દેવાની એની ત્રેવડ ન હોય ને તો બેનના કાપડાં હામાં લેવાય નહીં કોઈ દિવસ ઈ તો અમે ભાવનગર મહારાજ ની આરે સમજી લેશું ઈ તમારે સાહેબ પણ થોડાક દીના વાણા વાયા છે ત્યાં એક માણસે માઠા હમાચારે ચારે આવીને કીધું દાદભા કુંવર ગુજરી ગયા છે હે કે ભાવનગર મહારાજ ના કુંવર ગુજરી ગયા છે રોયો બારબટીઓ સાહેબ ડુંગરમાં ડુંગરમાં હવાચાર મેળા ને ઉતરો હેઠો સાહેબ ભીષ્મ પિતા જેવો બાપ આદો ખુમાણ પગે લાગીને કીધું બાપુ હું જરીક ભાવનગર ખરખરે જઈ આવું કુંવર ગુજરી ગયા છે તો કે તું ત્યાં જઈશ મુકાઈ ગઈ તને પકડવા તો કે નહીં મારી ફિકર કરોમાં મને બસ રજા આપી દો અને એ રજા લઈને એમ કહેવાય કે લોકી કરતાં કરતા જે માણસો આવે દહનું ટોળું પંદરનું ટોળું વીસનું ટોળું એવા પચીના ટોળાની મારી પા માથે ફાલી ઓઢીને ગોઠવાઈ ગયો છે સાહેબ અને કોઈને ખબર ન પડે એમ કહેવાય કે ગઢ સુધી તો પૂગી ગયો અને બધાને છાના રાખતા રાખતા ઇતર સમાજના માણસોમાં આજ ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા છે છાના રાખતા રાખતા જોગીદાસ કુમારની માથે હાથ મૂકીને એટલું બોલ્યા છે ગોહિલવાડ ધણી જોગા થાવાનું હતું એ થઈ ગયું બાપ છાનો રે કુંવરની આયુષ એટલી હશે અને તા તો આમ ફાલી ઊંચું કરીને કે બાપુ ઓળખી ગયા મને શું એ મિત્રતા હશે સાહેબ વિચાર તો કરો તમે કે બાપુ ઓળખી ગયા મને વેરની માલિપા મિત્રતા અને મિત્રતાની માલિપા વેર બાપુ ઓળખી ગયા મને તો કે હા 500 પડકારામાં આ તારો પડકારો જો ઓળખી શકતો હો તો તારો વિલાપ ને તારું રુદન ન ઓળખી શકું પણ ચિંતા કરશો માં જોગીદાસ કુમાર તમારો વાળ વાંકો નઈ થાય તો કે બાપુ એ ચિંતા હોત તો હું અહીં આવત જ નહીં અને માણસોએ કીધું કે પકડો 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 અને કીધું ખબરદાર જોગીદાસ કુમાર નો વાળ વાંકો ન થાય આજે બારવટીઓ નથી મારો દીકરો ગુજરી ગયો એ દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છે આપણા દેશના મૂલ્યો શું ખબર સાહેબ સુખ વેચવા માટે તમે જાઓ નો લી માણા નથી જોતું અમારે તારું શું લોટરીની ટિકિટ મને તમને કદાચ લાગી ગયું હોય ને આપણને એમ થાય કે દસ રૂપિયા કોઈને આપીએ તો નો લે માણા નથી જોતા અમારે તારા રૂપિયા પણ દુઃખ તો આ દેશમાં ઘેરે લેવા આવે સાહેબ એ આપણા દેશની સંસ્કૃતિ છે એ આપણા દેશના મૂલ્યો છે વિપદ પડે એટલે હામો ઘેરે આવે લેવા અને જતી જેવો જોગી ભાવનગરની બજારમાંથી નીકળી ગયો સાહેબ પણ એક સમાચાર એવા મળે છે તમારા પિતાજી હાદુ ખુમાણ ગુજરી ગયા હો વરહી દુકાળ કહેવાય મેઘાણી ભાઈ લખે માથા પછાળા છિપરની માલિપા બે ભાઈઓ સાહેબ અને આવેલ માણસે બીજી જ વાત કરી કે ઉત્તર કર્યાના દિવસે ભાવનગર મહારાજે કેવરાયું છે કે બે ભાઈઓને ડુંગરમાંથી ગોતી અને સાવરકુંડલા બોલાવો જે કાંઈ જોઈએ એ ગામ એમને આપી દઈએ અને એમનું બારવટું પાર પાડીએ એમ હા ઉત્તર ક્રિયાને દિવસે આવવાનું કીધું છે આપણે એ એક દી બે દી પાંચ દી અગિયારમાં દીને બારમાં દીનો હુરજ ઉગ્યો છે અને ઘોડલી ઉતરી ડુંગરની ગિરમાની મલબા બઘા ભગધા ભગધા અને સાવરકુંડલા ગામની બજારમાંથી હાડા ત્રણ વરણના કાઠી બેઠા હતા ત્યાં વચ્ચેથી ચોકમાં જઈ અને જોગીદાસ કુમાણ એટલો પડકાર કર્યો તો કે ભાવનગરના મહારાજા આવ્યા છે કે હા આવ્યા છે ક્યાં છે ડાયરામાં તો દેખાતા નથી તો કે તમારા પિતાનું શ્રાદ્ધ કરવા ગયા છે નાવલી નદીમાં હે કે તમારા પિતાજીની શ્રાદ્ધ વિધિ કરવા માટે ગયા છે નાવલી નદીમાં અને બે ઘોડલિયું પાછી વાળી અને નાવલી નદીના પટની માલિપા જોઈ અને રોય પડ્યો છે એ વખતનો બારવટીઓ સાહેબ ભાણ બાપ તો મારો ને તારો મેરો છે પણ આ અઢારે પાદરનો ધણિયા જ હરાવા બેઠો છે માથાના વાળ ઉતરાવી મૂછું ઉતરાવી અને અઢારે પાદરના ધણીને જોઈને એટલું કેસેય વખતનો બારવટીયો કે બાપુ હવે હદ થઈ ગઈ હવે હાઉ કરો અને જવાબ આપ્યો તો કે હાઉ શું થઈ ગઈ જેના દીકરા ડુંગરમાં રખડતા હોય એ સાદા ખુમાડનું ગામતરું હોય તો એનું શ્રાદ્ધ કરવા હું ન આવું તો બીજું કોણ આવે આમાં હાલાજીના હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું સાહેબ હાલાજી તારા હાથ વખાણું કે વખાણું હાલાજીના હાથ વખાણવા કે પટ્ટીના પગલા વખાણવા એવી જ રીતે ભાવનગર મહારાજની ઉદારતા વખાણવી કે જોગીદાસ ખુમાણનું નું બાર વટું વખાણવું સાહેબ અસ્તુ જય માતાજી જય મામુગલ